પાકિસ્તાનના બે ફાઇટર જેટ્સ ભારતીય સીમામાં પ્રવેશ્યા હતા, જેમાંથી એક ફાઇટર જેટ F-16 ને ભારતીય વાયુસેનાએ તોડી પાડ્યું હતું. અને હવે ભારત સ્થિત પાકિસ્તાનના ડેપ્યુટી કમિશનર સૈયદ હૈદર શાહને સમન્સ પાઠવવામાં આવ્યા છે અને વિદેશ મંત્રાલયે તેમને સમન્સ પાઠવ્યા છે અને સીધા જ તેમને બોલાવી લીધા છે તેમની સાથે પૂછપરછ કરવા માટે, તેમની સાથે સવાલ જવાબ કરવા માટે. તો પાકિસ્તાન દ્વારા જે હરકત કરવામાં આવી છે તેનો જવાબ તો ભારતીય વાયુસેનાએ ત્યારે જ આપી દીધો, પરંતુ હવે કૂટનીતિક રીતે પણ ભારત તેનો જવાબ આપવા માટે તૈયાર છે. અને સૌ પ્રથમ ભારત દ્વારા ભારતમાં સ્થિત પાકિસ્તાનના ડેપ્યુટી કમિશનર સૈયદ હૈદર શાહને સમન્સ પાઠવ્યા છે અને તેમને સીધા જ વિદેશ મંત્રાલયે બોલાવી લીધા છે. તો ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે, દ્રશ્યો વિદેશ મંત્રાલય તરફથી સામે આવ્યા છે. વિદેશ મંત્રાલયની બહારના પાકિસ્તાનના ડેપ્યુટી હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને બોલાવવામાં આવ્યા છે અને તેઓ વિદેશ મંત્રાલય ભારતના વિદેશ મંત્રાલય પહોંચ્યા છે. તેમની સાથે સવાલ જવાબ કરવામાં આવશે, તેમને સવાલ પૂછવામાં આવશે કે આખરે પાકિસ્તાન એરફોર્સના ફાઇટર જેટ્સ કયા આધારે ભારતીય સીમામાં ઘૂસ્યા. ભારતે આતંકવાદીઓના ઠેકાણા ઉપર હુમલો કર્યો હતો, આતંકવાદીઓના ઠેકાણાને નિસ્ત નાબૂદ કર્યા હતા. પાકિસ્તાન ઉપર એ હુમલો ન હતો, તે આતંકવાદીઓ પર હુમલો હતો, જે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ પણ કર્યું હતું. જો કે પાકિસ્તાનના ફાઇટર જેટ્સ આવ્યા અને તેમણે ભારતીય સીમામાં ઘૂસી અને ભારતની જમીન પર હુમલો કર્યો છે, જ્યાં કોઈ પ્રકારના આતંકવાદી કેમ્પ ન હતા, ત્યારે સવાલ તે છે કે આખરે જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધ નથી તેવી પણ પરિસ્થિતિમાં કયા આધાર પર પાકિસ્તાનના ફાઇટર જેટ્સ ભારતમાં પ્રવેશ્યા. અને ત્યારબાદ હવે વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના ડેપ્યુટી હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને સમન્સ પાઠવ્યા છે અને તેઓ ભારતના વિદેશ મંત્રાલયે પહોંચ્યા છે. તેમને સવાલો પૂછવામાં આવશે અને જવાબ આપવા માટે તેઓ બંધાયેલા છે.